આગળવાત વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે જ કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પોસ્ટરની સાથે વિરોધ અમદાવાદ શહેરમાં નાના ઉદ્યોગ બંધ થઈ રહ્યા હોવાથી બંધ કરાવી રહ્યાનો પણ આક્ષેપ છે સાથે જ ફરીથી નાના ઉદ્યોગ શરૂ કરવાની માંગ કરી છે જે બજેટ સત્ર જે બોલાવવામાં આવ્યું છે એ બજેટ સત્રમાં અમારી જે માંગ હતી એ માંગ સરકારશ્રી દ્વારા સ્વીકારવામાં આવી નથી કારણ કે સરકારશ્રી ગુજરાતના જે પ્રાણ પ્રશ્નો છે એ પ્રાણ પ્રશ્નોથી દૂર ભાગી રહી છે અને એ અનુસંધાનમાં આજે અમારી વિધાનસભાની અત્યારે કોંગ્રેસ પક્ષના ધારાસભ્યશ્રીઓની મિટિંગ છે અને આ મિટિંગમાં

આ વર્ષનું બજેટ પણ વધારા સાથેનું હશે તેવું નિવેદન કનુભાઈ દેસાઈએ આપ્યું છે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર હવે શરૂ થયું છે આવતીકાલે કનુભાઈ દેસાઈ વિધાનસભામાં બજેટ રજૂ કરશે અને તે પહેલા કનુભાઈ દેસાઈએ નિવેદન આપ્યું છે કે દર વર્ષની જેમ આ વર્ષનું બજેટ પણ વધારા સાથેનું હશે તો ગુજરાતનું જે બજેટ છે તે સારા સમાચાર આપનારું હશે માછીમારોને મહિલાઓને ખેડૂતો સાથે જે યુવાનો માટે સારા સમાચાર આવશે તેવું કહ્યું છે બજેટના ચોવીસ કલાકે જ બાકી છે ત્યારે વધુ અટકળો નહીં કરતા મારે એટલું જ કહેવું છે કે આવનારું બજેટ ખેડૂતો યુવાનો મહિલાઓ અને માછીમારો અને બધા લોકો માટે એકદમ સારા સમાચાર આપનાર રહેશે નાના નોકરીયાતો માટે પણ સારા સમાચાર હશે અને સાથે સાથે આપણે જે નવી યોજનાઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઘણા બધા કામો પણ એમાં આવવાના છે આપણે આવતીકાલે જોઈએ બજેટમાં ને ખાસ એ વાત છે કે બજેટ ન્યાય માટે અડતાલીસ કલાક નો ઉપવાસ આંદોલન હતું તો ગાંધીનગર મનપાના ચારસો સાઠ કર્મીઓની કાયમી કરવાની માંગ હતી એકસો અઠાવન પાલિકાના સફાઈ કર્મચારીઓના મુદ્દાને કોંગ્રેસનું સમર્થન મળ્યું

માન્ય પંદર વર્ષ બાદ ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકમાં ભાજપ સત્તા પર નિશ્ચિત લાગી રહ્યું છે સોળ બેઠકો પૈકી જાહેર થયેલી તેર ના પરિણામો મુજબ બાર માં ભાજપ અને બે કોંગ્રેસના ઉમેદવારો વિજેતા થયા છે 15 વર્ષ બાદ ભાવનગર ડિસ્ટ્રીક્ટ સહકારી બેંકમાં કોંગ્રેસના શાસનનો અંત આવ્યો છે અને હવે ભાજપનું શાસન શરૂ થયું સુરતનું ટેક્સટાઇલ માર્કેટ ફરી વિવાદમાં આવી ગયું છે માર્કેટના ગ્રુપમાં કરાયેલો મેસેજ વાયરલ થતાં નવો વિવાદ છેડાયો છે મેસેજમાં કહેવામાં આવ્યું છે કે લીઝ માટે ચાર લાખનો ચેક તો સુરત ટેક્સટાઇલ માર્કેટના નામે

અને એક લાખ રૂપિયાનો ચેક ભારતીય જનતા પાર્ટીના નામનો લાવજો ઇન્કમ ટેક્સમાં રિફંડેબલ છે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં રૂપિયા આપ્યા વગર ભ્રષ્ટાચાર આદર્યા વગર કોઈ કામો લોકોના થતા નથી જે કોર્પોરેટરે આ પ્રકારે દાવા કર્યા છે એ કોર્પોરેટર અવારનવાર આ પ્રકારના બે જવાબદારીપૂર્ણ વિવાદો કરવા માટે કુખ્યાત છે પ્રજાએ એમને એમનું સ્થાન બતાવી દીધું છે તે પછી પણ એમની જે આ તૂટેવું છે એ છૂટતી નથી અને એમાં કંઈ તથ્ય પણ હોતું નથી આ પ્રકારનો મેસેજ જે સોશિયલ મીડિયામાં ફરે છે એ મારા પણ ધ્યાન પર આવ્યો છે તદ્દન બે જવાબદાર મેસેજ છે ભારતીય જનતા પાર્ટીને આવા કોઈ પણ સંદેશા સાથે કશું જ લાગતું વળગતું નથી